નમસ્કાર મિત્રો, આપણે ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નાડેમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજની સરકારી ભરતીની વાત કરીએ તો આ જે વેકેન્સી આવેલી છે મિત્રો, એ આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં આસિસ્ટન્ટની પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે, જેના માટે કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકશે. હવે તમને પ્રશ્ન થાય કે આના માટે અમારે ફોર્મ કેમ ભરવું જોઈએ આરબીઆઈમાં? તો આના પાછળ ઘણા એક કારણ છે જેના કારણે તમારે આનું ફોર્મ ભરવું જોઈએ. તો એનું એક કારણ છે કે આ જે વેકેન્સી છે ને મિત્રો, એ ઓલ ઓવર ઇન્ડિયા લેવલે છે. હવે તમે પૂછો કે આ ઓલ ઓવર ઇન્ડિયા લેવલે છે તો અમારા માટે કઈ રીતે બેનિફિશિયલ હોય શકે? આમાં તો અધર સ્ટેટના કેન્ડિડેટ આમાં ફોર્મ ભરીને અમારી પણ વેકેન્સી લોકો મેળવી લેતા હોય છે, તો આમાં અમારા માટે કઈ રીતે બેનિફિટ? તો મિત્રો, આમાં અધર સ્ટેટના કેન્ડિડેટ ફોર્મ નહીં ભરી શકે. તો કેમ નહીં ફોર્મ ભરી શકે? તો આમાં તમારે એક લેંગ્વેજ ટેસ્ટ પણ આપવાની હોય છે. જે પણ અધર સ્ટેટના કેન્ડિડેટ ફોર્મ ભરવા માંગતા હોય તો એમને લેંગ્વેજ ટેસ્ટ આપવી કમ્પલસરી રહેશે મિત્ર. ઓકે, તો ગુજરાતી લેંગ્વેજ, ગુજરાતમાં જે લોકો એપ્લાય કરવા માંગતા હોય તો એમને ગુજરાતી લેંગ્વેજ કમ્પલસરી આવવી જોઈએ. બીજું એક કારણ છે કે મિત્રો, આમાં તમારું જે પોસ્ટિંગ છે એ કમ્પલસરી લાઈફ ટાઈમ માટે તમારું ગુજરાતમાં જ તમારું પોસ્ટિંગ રહેતું હોય છે. ઓકે મિત્રો, તો એક આ બેનિફિટ છે કે જે લોકોને ગુજરાત છોડીને અધર સ્ટેટમાં જોબ નથી જોઈતી અને સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ જોબ જોઈએ છે, તો એ લોકો માટે આ બેસ્ટ જોબ છે મિત્રો. ઓકે, કેમ કે આમાં તમારું પોસ્ટિંગ પરમેનન્ટલી ગુજરાતમાં જ રહેશે. બીજી વધી આપણે આગળની જે પણ આના વિશે માહિતી છે આપણે ઓફિશિયલ નોટિફિકેશનના આધારમાં મેળવીશું, એટલે તમને વધુ ક્લિયર થતું, તમારા જે પણ ડાઉટ છે વધુ ક્લિયર થતા રહેશે અને તમને ખ્યાલ આવશે કે આનું ફોર્મ ભરવું જોઈએ કે ના ભરવું જોઈએ. ઓકે, તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કરી દેજો. એન્ડ આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ મિત્રો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. આપણી ચેનલ પર આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ તમને મળતા રહેશે. તો બધું આવે વિડીયોને સ્ટાર્ટ કરીએ. હવે મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે વેકેન્સી આવેલી છે એનો આ ઓફિશિયલ નોટિફિકેશન છે, અને આના ઉપરથી આપણે ડિટેલમાં સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં આપણે વાત કરીએ કે આના ફોર્મ ભરવાનું ક્યારથી સ્ટાર્ટ થાય છે. તો તેર સપ્ટેમ્બરથી આના ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને ચાર ઓક્ટોબર ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેશે. ઓકે, તો 13 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી તમે આનું ફોર્મ ભરી શકો, લાસ્ટ ડેટ છે. ફોર્મ ભરવા માટેની અહીંયા તમે એપ્લિકેશન ફીઝ માટે પણ તમે જોઈ શકો, લાસ્ટ ડેટ 4 ઓક્ટોબર રહેશે. હવે આપણે વાત કરીએ પ્રિલિમિનરી એક્ઝામ ક્યારે છે. હવે મિત્રો, તમને કહી દઉં કે આમાં સિલેક્શન પ્રોસેસ ઘણું ફાસ્ટ ચાલવાનું છે. ઓકે, તો તમારું 2024 સુધીમાં તો જોઈનિંગ કોલ લેટર આવી જશે, જોઈનિંગ લેટર પણ આવી જશે. પ્રિલિમિનરી એક્ઝામ તમે જોઈ શકો કે ઓક્ટોબરમાં તો ફોર્મ ભરવાનું પૂરું થયું છે અને ઓક્ટોબર 21 થી 23 ઓક્ટોબર સુધી તમારી પ્રિલિમિનરી એક્ઝામ ચાલવાની છે. ઓકે મિત્રો, તો ચાર ઓક્ટોબર ફોર્મ ભરવાનું પૂરું થાય છે અને 21 ઓક્ટોબરથી તો તમારે એક્ઝામ પણ સ્ટાર્ટ થઈ જશે પ્રિલિમિનરી. બીજું મેઇન એક્ઝામ પણ તમે જોઈ શકો કે ડિસેમ્બરે મેઇન એક્ઝામ પણ લેવાય છે. આમાં ઇન્ટરવ્યૂ નથી મિત્રો આમાં. ઓકે, તો મેઇન એક્ઝામ પણ આમાં ડિસેમ્બરમાં લેવાઈ જશે. તો આપણે કહી શકાય કે માર્ચ સુધીમાં તમને આમાં ફાઇનલ કોલ લેટર આવી જશે. તો સૌથી ફાસ્ટ સિલેક્શન પ્રોસેસ ચાલવાનું છે આસિસ્ટન્ટ આરબીઆઈમાં. હવે બીજું અહીંયા તમે જોઈ શકો, ટોટલ વેકેન્સીની વાત કરીએ કે આપણે વેકેન્સી કેટલી આવેલી છે આસિસ્ટન્ટ 2023 માટે, તો એમાં આપણે વાત કરીએ ગુજરાતમાં અમદાવાદ એની મેઇન ઓફિસ આવેલી છે અને અમદાવાદમાં તમારું પોસ્ટિંગ થવાનું છે પરમેનન્ટલી લાઈફ ટાઈમ માટે. એમાં અહીંયા કેટેગરી વાઇઝ તમે વેકેન્સી જોઈ શકો કે કઈ કેટેગરીમાં કેટલી વેકેન્સી છે. તો આપણે ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં અમદાવાદમાં 13 વેકેન્સી આવેલી છે મિત્રો. કેટલી? 13 વેકેન્સી આવેલી છે. સૌથી હાઇએસ્ટ જે વેકેન્સી છે એ મુંબઈમાં સૌથી હાઇએસ્ટ વેકેન્સી આવેલી છે, 101. ટોટલ ઓલ ઓવર ઇન્ડિયા લેવલે વેકેન્સીની વાત કરીએ તો 450 વેકેન્સી આવેલી છે. 450 વેકેન્સી ઓલ ઓવર ઇન્ડિયા લેવલે દરેક સ્ટેટમાં આવેલી છે. હવે આપણે જાણી લઈએ કે આમાં સ્કીમ ઓફ સિલેક્શન પ્રોસેસ શું છે, આમાં સિલેક્શન કેવી રીતે મેળવીશું. તો સૌથી પહેલાં ત્યાં તમે જોઈ શકો કે તમારી પ્રિલિમિનરી એક્ઝામ લેવાશે, પછી તમારી મેઇન એક્ઝામ લેવાશે, પછી લેંગ્વેજ પ્રોફિશન્સી ટેસ્ટ આપવાનો રહેશે. ઓકે, એટલે કે જે અધર સ્ટેટના કેન્ડિડેટ છે એમને એમની જે લોકલ લેંગ્વેજ છે, જે પણ સ્ટેટમાં ફોર્મ ભરે છે એની લોકલ લેંગ્વેજ આવડવી કમ્પલસરી જરૂરી છે મિત્રો. ઓકે, તો લેંગ્વેજ ટેસ્ટ પણ રાખવામાં આવ્યું છે. આ માત્ર અધર સ્ટેટના કેન્ડિડેટ ફોર્મ ભરતા હોય એમને જ આપવાનો રહેશે. ઓકે, તો ગુજરાતના કેન્ડિડેટ હોય અને ગુજરાતમાં જ ફોર્મ ભરતા હોય તો એમને આ જે લેંગ્વેજ પ્રોફિશન્સી ટેસ્ટ છે એ આપવાનો રહેશે નહીં, અધર સ્ટેટ માટે જ છે. ઓકે, હવે વાત કરીએ મિત્રો પ્રિલિમિનરી એક્ઝામ, જે તમારી ઓક્ટોબરથી તમારી એક્ઝામ સ્ટાર્ટ થાય છે પ્રિલિમિનરી, એમાં કઈ રીતની એક્ઝામ હોય છે? તો એમાં એમસીક્યુ ટાઈપના ક્વેશ્ચન હશે, 100 ક્વેશ્ચન હશે 100 માર્ક્સમાં, અને તમને 1 કલાક સમય મળશે. બીજું અહીંયા તમે જોઈ શકો, માત્ર 3 સબ્જેક્ટ રહેશે, ઇંગ્લિશ, ન્યુમેરિકલ એબિલિટી અને રીઝનિંગ. એમાંથી ઇંગ્લિશના 30 ક્વેશ્ચન એટલે કે 30 ક્વેશ્ચન હશે, મેથ્સની વાત કરીએ તો 35 ક્વેશ્ચન મેથ્સના હશે અને રીઝનિંગના 35 ક્વેશ્ચન હશે. એમ કરીને 100 માર્ક્સની તમારી આ એક્ઝામ લેવામાં આવશે પ્રિલિમિનરી. ઓકે, જેના માટે 1 કલાક તમને સમય આપવામાં આવશે. પ્રિલિમિનરી એક્ઝામ ક્લિયર કરો છો પછી તમને બોલાવવામાં આવે છે મેઇન એક્ઝામ માટે. હવે જે મેઇન એક્ઝામ છે એ અહીંયા તમે જોઈ શકો, મેઇન એક્ઝામ પણ તમારી એમસીક્યુ બેઝ ઉપર જ મેઇન એક્ઝામ રહેશે, કોઈ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ નથી, એમસીક્યુ ટાઈપના જ પ્રશ્નો રહેશે મેઇન્સ એક્ઝામમાં પણ. હવે મેઇન એક્ઝામમાં ટોટલ 5 સબ્જેક્ટ રહેશે. ઓકે, જેમાં 200 માર્ક્સની તમારી એક્ઝામ રહેશે.
હવે એમાં તમે જોઈ શકો રિઝનિંગ 40 ક્વેશ્ચન હશે, બધા બધા જે ક્વેશ્ચન છે પાંચે પાંચ સબ્જેક્ટ્સમાંથી 40-40 પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં ઇંગ્લિશ રહેશે, મેથ્સ રહેશે, જનરલ અવેરનેસ રહેશે અને કોમ્પ્યુટર નોલેજ રહેશે. કોમ્પ્યુટર નોલેજ અને જનરલ નોલેજ, ઓકે, કોમ્પ્યુટર નોલેજ અને જનરલ અવેરનેસ એ બંને જ ખાલી 80 માર્ક્સનું છે મિત્રો. ઓકે, તો ઓલમોસ્ટ આપણે કહી શકાય કે 45 થી 50 જેટલું પર્સન્ટેજ ધરાવે છે જનરલ નોલેજ અને જનરલ અવેરનેસ, ઓકે, તમારા 200 માર્ક્સમાંથી. તો આ બે સબ્જેક્ટ છે એ તમારા સિલેક્શનમાં બહુ જ કહેવાય કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ. બાકી તમારી પ્રિલિમના મેથ્સ અને રિઝનિંગ અને ઇંગ્લિશની તો તૈયારી હશે જ, તો તમે એમાં પણ સારો સ્કોર કરી જ લેવાનો છો. ઓકે, તો જે છે એ જનરલ અવેરનેસ અને કોમ્પ્યુટર નોલેજ ઉપર છે મેઇન એક્ઝામ. ત્યાર પછી સેલેરીની વાત કરીએ, ઘણા બધા લોકોને સેલેરીને લઈને પ્રશ્ન હોય છે મિત્રો, આસિસ્ટન્ટમાં સેલેરી કેટલી મળશે. તો અહીંયા સ્પષ્ટ રૂપે તમે વાંચી શકો કે બધું જ મળીને તમને જે સેલેરી મળશે એ 47,000 પ્લસ સેલેરી મળશે, એટલે કે ઓલમોસ્ટ જોવા જાય તો 50,000ની આજુબાજુ તમને સેલેરી મળશે મિત્રો. અને મુંબઈ જેવી સિટીમાં તમારું પોસ્ટિંગ થાય છે, મુંબઈમાં એની મેઇન હેડ ઓફિસ આવેલી છે, તો 50,000 પર પ્લસ સેલેરી મળી શકે છે મિત્રો. ઓકે, તો સેલેરી બાબતે અને જે સરકારી લાભ મળતા હોય છે એ બાબતે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર રહેશે નહીં. ઓકે, બહુ જોરદાર બધા સરકારી લાભ તમને મળતા હોય છે, HRAT, ADA, એલાઉન્સ, બધા પ્રકારના એલાઉન્સીસ તમને મળતા હોય છે મિત્રો. એપ્લિકેશન ફીઝની વાત કરીએ મિત્રો, તો જો તમારે ફોર્મ ભરવું હોય તો 4 ઓક્ટોબર આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. તો ફોર્મ ભરવા માટે એપ્લિકેશન ફીઝની વાત કરીએ તો SST, PWD અને એક્સ સર્વિસમેન માટે 50 રૂપિયા જે એપ્લિકેશન ફી છે, જનરલ OBC અને EWS માટે 450 રૂપિયા એપ્લિકેશન ફી છે. ઓકે, જનરલ OBC અને EWS માટે 450 રૂપિયા છે. ઓકે, અને જે ઓલરેડી RBIમાં જોબ કરતા એમના માટે કોઈ ફી નથી. ઓકે, બીજું તમને જણાવી દઉં કે 450 રૂપિયા એપ્લિકેશન ફી છે. એના સિવાય આપણે વાત કરીએ કે એક્ઝામ સેન્ટર ક્યાં રહેશે. હવે તમારે એ જાણવું હોય ને કે કયા સ્ટેટમાં કઈ લેંગ્વેજ છે અને કઈ પ્રોફેશનલી ટેસ્ટ આપવી રહેશે, તો એ પણ એનું પણ લિસ્ટ અહીંયા તમે જોઈ શકો કે અમદાવાદમાં તમારે ફોર્મ ભરવું હોય તો ગુજરાતી લેંગ્વેજ આવડી જોઈએ, બેંગલુરુમાં તમારે કન્નડ અને મુંબઈમાં સૌથી હાઈએસ્ટ વેકેન્સી છે. જો તમારે મુંબઈ પ્રિફરન્સ આપવું હોય તો તમારે મુંબઈમાં મરાઠી અથવા તો કોંકણી જે ભાષા છે એ તમને આવડવી જોઈશે, તો જ તમે ફોર્મ ભરી શકશો, બાકી ફોર્મ નહીં ભરી શકો. બાકી જે પણ હિન્દી ભાષામાં છે ત્યાં ફોર્મ ભરી શકો, હિન્દી તો તમને ઓલમોસ્ટ મતલબ બધાને આવડતું જ હશે, કોમન છે, રાઈટ. પરંતુ બાકીના જે અધર સ્ટેટ છે જેમ કે મુંબઈ છે, બેંગલુરુ છે, એવા સ્ટેટમાં ફોર્મ ભરવું હોય તો તમને એમની લોકલ લેંગ્વેજ આવડવી જોઈએ. દરેક સ્ટેટમાં એની લોકલ લેંગ્વેજ આવડવી કમ્પલસરી જરૂરી રહેશે મિત્રો. હવે આપણે વાત કરીએ સેન્ટર ઓફ એક્ઝામિનેશન, કે એક્ઝામનું સેન્ટર ક્યાં રહેશે. તો આપણે ગુજરાતની વાત કરીએ કે ગુજરાતમાં ક્યાં રહેશે, તો ગુજરાતમાં અહીંયા તમે વાંચી શકો કે ગુજરાતમાં અમદાવાદ છે, ગાંધીનગર, આણંદ છે, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા, આ તમને એક્ઝામ સેન્ટર મળી હશે પ્રિલિમના. ઓકે, મીન્સમાં પણ તમે જોઈ શકો કે મેઇન એક્ઝામમાં પણ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા તમને મેઇન એક્ઝામ પણ આપવા મળી હશે. ઓકે, તો તમારે ક્યાંય બહાર જવાની જરૂર નહીં પડે, ગુજરાતમાં જ રહીને તમે આપી શકશો આની એક્ઝામ કમ્પ્લીટ, પ્રિલિમ અને મીન્સ બંને. તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં આસિસ્ટન્ટની પોસ્ટ ઉપર જે ભરતી આવેલી છે એની કમ્પ્લીટ ડિટેલ ઇન્ફોર્મેશન હતી. તમારે જો નેક્સ્ટ વિડીયો જોઈતો હોય કે પ્રિલિમમાં કટ ઓફ કેટલું રહેતું હોય છે, મીન્સમાં કટ ઓફ કેટલું રહેતું હોય છે, તો કમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જણાવજો, હું જરૂરથી આના પર વિડીયો બનાવીશ. તૈયારી બુક લિસ્ટ બાબતે પણ જોઈતો હોય, જે પણ તમારી ઈચ્છા હોય કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ જરૂર કરજો, તો નેક્સ્ટ વિડીયો એના પર લઈને આવીશ. ઓકે, જેના પર સૌથી વધારે કોમેન્ટ્સ હશે. બીજું મિત્રો તમને જણાવી દઉં કે આ બાબતે તમને કોઈ પ્રશ્ન હોય, કોઈ ડાઉટ હોય તો એ પણ કોમેન્ટ કરજો, હું જરૂરથી રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશ. આનું ફોર્મ ભરવા માંગતા હોય તો કોમેન્ટ સેક્શનમાં એક લિંક પિન કરી દઈશ, ત્યાંથી તમે આનું ફોર્મ પણ ડાયરેક્ટલી ફોર્મ ભરી શકશો. ઓકે.